નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ત્રીજી તારીખથી આજે દસ તારીખ થઈ ગઈ છે અને આ સાત દિવસમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસ પર ફાયરિંગ કરનાર વિકાસ દુબેની ચર્ચા હતી અને હવે વિકાસ દુબેનો અધ્યાય પૂર્ણ થઈ ગયો છે કાનપુરમાં જોવા મળ્યું છે બદલાપુર કાનપુરમાં આઠ પોલીસવાળાઓ પર ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતારીને ફરાર વિકાસ દુબે ગઈકાલે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી મળી આવ્યો હતો અને તેને લઈને જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસ પરત કાનપુર જઈ રહી હતી ત્યારે આજે વહેલી સવારે વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે પોલીસના કયા પ્રમાણે ગાડી પલટી ગઈ અને ત્યારબાદ વિકાસ દુબે ભાગવાનો પ્રયાસ કર્યો પોલીસે આત્મરક્ષણમાં વિકાસ દુબેને ગોળી મારી દીધી અને વિકાસ દુબેનું મરણ થઈ ગયું છે આ ઘટના પર અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે પરંતુ આજે આપણે એ વાત પર ચર્ચા કરીશું કે કોણ હતો વિકાસ દૂબે કેવી રીતે વિકાસ દૂબે બન્યો છે તો આની શરૂઆત વર્ષ ઓગણીસો નેવથી થઈ હતી ઓગણીસસો નેવના સમયમાં ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં મંડલ કમંડલની ખૂબ ચર્ચા હતી અને તે સમયે જે પીછડા વર્ગ હતો જે પછાત વર્ગ હતો તે ક્યાંક ને ક્યાંક આગળ આવી રહ્યો હતો અને તે સમયે બ્રાહ્મણોને એવું લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક તેઓ પાછળ જઈ રહ્યા છે કાનપુરના જે અંતરિયાળ ગામમાં જે વિકાસ દુબેનું ઘર બતાવવામાં આવે છે તે જે ગામ છે તે ગામનો ઝઘડો બીજા ગામના યુવાનો સાથે થયો હતો અને પહેલી વખત વિકાસ દુબેએ મારામારી કરી હતી અને જે દિવસે પડોશી ગામના છોકરાઓને વિકાસ દુબેએ માર માર્યો હતો ત્યારે ક્યાંક ક્યાં ત્યાંના સ્થાનિકોને લાગ્યું હતું કે કોઈ બ્રાહ્મણનો છોકરો પણ હવે કોઈને મારી શકે છે અને ત્યારથી જ વિકાસ દુબેનો જાણે કે ગેંગસ્ટર તરીકેથી જન્મ થયો હોય ત્યારબાદ તો વિકાસ દુબે અનેક ગુનાઓ કર્યા છે અને આ ગુનાઓની પાછળ તમામ રાજકીય પાર્ટીઓના જે મંત્રીથી લઈને સંત્રી સુધીના લોકોએ તેને સપોર્ટ પણ કર્યો છે અત્યાર સુધીમાં હત્યા ખૂન કેસ સાહીઠ જેટલા મામલા વિકાસ દુબે પર હતા પરંતુ વિકાસ દુબે આરામથી બહાર ફરતો હતો કોર્ટ તેને જામીન પણ આપી દેતું હતું પોલીસ પાસે કોઈ સબૂત નહીં પોલીસ કોર્ટમાં કંઈ સારી વસ્તુ રજૂ ના કરી શકે હોઈ શકે કે કોર્ટ તેને છોડી પણ દે પરંતુ હાલ જો વાત કરીએ તો વિકાસ દુબે પોલીસ સ્ટેશનમાં પણ બીજેપીના રાજ્યમંત્રી પર ફાયરિંગ સુધા કરેલું છે અને વિકાસ દુબેની જો પારિવારિક જિંદગી જોઈએ તો તેમની જે પત્ની છે રીચા તેમને પણ તેમને ભગાડીને લગ્ન કર્યા હતા બોલિવૂડમાં એક મૂવી આવી હતી અર્જુન પંડિત અર્જુન પંડિત મૂવી આવ્યા બાદ વિકાસમાં અચાનક જ પરિવર્તન આવ્યો અને વિકાસ દૂબેથી પંડિતના નામે જાણીતો થઈ ગયો અને વિકાસને પણ ગમતું હતું કે લોકો એને પંડિત કરીને બોલાવે અર્જુન પંડિત ફિલ્મ વિકાસે સૌથી વધુ વખત જોઈ છે અને તે અર્જુન પંડિતની જેમ જ બનવા માંગતો હતો અને કહી શકાય કે આજે સવાર સુધી તો તે બની પણ ગયો હતો તેને ડીએસપી સહિત આઠ પોલીસવાળાઓની હત્યા કર્યા બાદ તે ફરાર હતો તેને ફરાર થયાને કલાકો સુધી તે મળ્યો ના હતો તેને એ સમયે બારસો કિલોમીટરનો સફર પણ તય કરી લીધો હતો અને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી તે ઝડપાઈ ગયો હતો એક બ્રાહ્મણ છોકરો જ્યારે બહાર આવ્યો ત્યારે બ્રાહ્મણોનો પણ ખૂબ તેને સમર્થન મળ્યું કેમ કે વિકાસ દુબે બહાર કેવો પણ હોય તેના ગામમાં તે રોબિન હૂડના નામથી જાણીતો હતો ગરીબ લોકોને મદદ કરવી છોકરીઓના લગ્નમાં પૈસા આપવા મંદિરોમાં દાન કરવું અને તેથી જ જે અંતરિયાળ ગામો છે તે તેનાથી ખૂબ જ ખુશ હતા અને તેનું જ એક કારણ હતું કે ગામમાં પોલીસ તો આના પહેલાં પણ ઘણી વખત આવી હતી પરંતુ વિકાસ દુબેને પકડવા માટે અસમર્થ રહી હતી આ વખતે પોલીસ પહોંચી તો ગઈ હતી પરંતુ પોલીસ પહોંચવાના પહેલાં જ પોલીસ આવી રહી છે તેવી માહિતી પણ વિકાસ દુબેને મળી ગઈ હતી પહેલાં એમ થતું હતું કે જે ગુંડાઓ હોય જે ડાકુ હોય તેની મુખબરી પોલીસને મળતી હતી પરંતુ ઉત્તર પ્રદેશના કાનપુરમાં કંઈક અલગ જ થયું અને પોલીસની મુખબરી થઈ ગઈ અને વિકાસ દુબેને જાણ થઈ ગઈ વિકાસ દુબે ત્યાં વીસથી પચીસ લોકો પહેલાથી જ તૈયાર હતા તેમની પાસે હથિયાર પણ હતા અને પોલીસ આવતાની સાથે જ વિકાસ દુબે તેમની પર હુમલો કર્યો અને ડીએસપી સહિત આઠ લોકોને વિકાસ દુબે મોતના ઘાટ ઉતારી દીધો ત્યારબાદ વિકાસ દુબે ત્યાંથી ફરાર થઈ ગયો પોલીસે તેનું ઘર તોડી નાખ્યું તેના સાથીઓની શોધખોળ કરી અને બે સાથીઓને તો પોલીસે એન્કાઉન્ટર પણ કરી દીધા અને ગઈકાલે જે વિકાસ દુબે ઉજ્જૈનથી ઝડપાયો તો ત્યારબાદ પોલીસે આજે તેનું પણ એન્કાઉન્ટર કરી દીધું છે આ એન્કાઉન્ટરને લઈને હાલ જ સર્વોચ્ચ અદાલતમાં પિટિશન પણ ફાઇલ થઈ ગઈ છે ત્યાંના જે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ આ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાયા છે કે આવી કેવી રીતે એન્કાઉન્ટર થઈ જાય આટલો કુખ્યાત આરોપીને લઈને જ્યારે પોલીસ જઈ રહી હતી ત્યારે સુરક્ષા કેવી હતી અને કેવી રીતે તે ભાગી ગયો તેના હાથ બાંધેલા હતા કે ખુલ્લા હતા આવા તમામ સવાલો પણ હવે ઉઠી રહ્યા છે પરંતુ જે રીતે આઠ પોલીસવાળાઓની હત્યા કરીને ભાગ્યો હતો વિકાસ દુબે હોઈ શકે કે પોલીસમાં પણ એક ગુસ્સો હોય અને પોલીસે એ ગુસ્સો પણ જાહેર કર્યો હોય પણ આ સમગ્ર ઘટનામાં તપાસ રિપોર્ટ આવશે શું તપાસ થશે શું રિપોર્ટ આવશે ત્યારબાદ જ સચ્ચાઈ બહાર આવશે પરંતુ એક વસ્તુ જરૂર કહી શકાય કે આપણું જે સિસ્ટમ છે આપણા સિસ્ટમમાં રહેલી ખામીઓ જ વિકાસ દુબે પેદા કરે છે નેવના દશકમાં જે મંડલ કમંડલમાંથી જે પછાત વર્ગના લોકો આગળ આવવા લાગ્યા ને બ્રાહ્મણ જે લોકો હતા તે પાછળ જવા લાગ્યા અને તેવા જ વિચાર સાથે વિકાસ દુબેનો પણ જન્મ થયો હતો નેતાઓ પોતાની જમીન તૈયાર કરવા માટે આવા અનેક લોકોને સાચવતા પણ હોય છે અને જ્યારે તેમનું કામ પતી જાય છે ત્યારે તેમને પતાવી પણ દેતા હોય છે અને તેનો આ એક કિસ્સો છે